नमस्कार, हूँ मिथुन। आप जोई रहा छो वीटीवी न्यूज। सौ प्रथम बात करिए एक महत्वना समाचार नी, तो कोरोना महामारी में ठगबाजों कमावा माटेना रस्ताओ शोधी रहा है। गुजरात ना बेरोजगार युवानों साथे रमत करता आज ठगबाजो छे, अने आवा लोगों थी सावचेत रहेजो। गुजराती अखबारों में 2500 जग्याओं माटे जाहिर खबर छपाई छे। सरकारी होद्दाओ जेवा भरता नामे भरती बाहर पाड़ीने लूटवानुं आ कौभांड छे। व्यवसाय विकास अधिकारी, ग्राहक सेवा अधिकारी जेवा नामों राखीने भरती बाहर पाड़वामां आवी छे। धोरण 10 अने 12 पास युवकोने छेतरवानो मोटो कारसो रचाई रह्यो छे। गुजरात एम्प्लॉयमेंट सर्विसना नामे अखबारोमां जाहिर खबर आपवामां आवी छे अने दरेक अरजी दीठ 300 रूपया फॉर्म भरवाना तेवू पण जाहिर खबरमां कहेवामां आव्युं छे। तेरवी टीवी न्यूजे सरकारना महसूल विभागने जाहिर खबर विशे पूछ्यूं। महसूल विभाग कहे छे कि कोई फरियाद करशे तो अमे अमारो पक्ष राखीशुं, अमारी पासे कोई फरियाद नथी आवी। महसूल विभाग गुजरातना युवानोने लूटता बचाववा माटे वीटीवी न्यूजे अभियान छेड्यू छे। गुजरात सरकारे जाते ज नोंध लईने पगला लेवा जेवी आ घटना छे। जाहिर खबरथी भ्रम फैलावाई रह्यो छे कि भरती गुजरात सरकार करी रही छे। आवी ठगबाज टोळकीઓથી બચવા વીટીવી ન્યૂઝ ગુજરાતના યુવાનોને ચેતવે છે। જાહેર ખબરમાં ગુજરાત સરકારની હોય તેવી વેબસાઈટના ભરતા નામ પણ છે। તો જે પ્રકારે આ જાહેરાત આપવામાં આવી છે, આ પ્રકારની જાહેરાતથી આપે સૌથી પહેલા તો ચેતી જવાની જરૂર છે, કારણ કે જ્યારે આવા જે ફોર્મ માટેના રૂપિયા લખવામાં આવ્યા છે એ પ્રકારના કોઈ રૂપિયા લેવાની વાત ક્યારે સરકાર કરતી નથી, અને જે ભરતા નામો મૂકવામાં આવ્યા છે, મહત્વની વાત છે કે અત્યારે યુવાનો ઘણા બધા જે બેરોજગાર થયા છે ત્યારે લોકો આ પ્રકારની જાહેરાતોથી આકર્ષાય અને તેના ફોર્મ ભરવા માટેના 300 રૂપિયા ભરતા હોય છે, અને આવા જે ઠગબાજો હોય છે તે ઠગબાજોને ફોર્મના રૂપિયાથી લેવા દેવા હોય છે। તમને નોકરી મળે કે ન મળે તેનાથી કોઈ લેવા દેવા હોતો નથી। મહત્વની વાત એ છે કે આ પ્રકારની જ્યારે પણ જાહેરાતો આવે ત્યારે ચકાસી લેવું જોઈએ કે ખરેખર આ જે જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે કે કેમ। યુવાનોને અપીલ છે આ પ્રકારની લોભામણી જાહેરાતમાં ક્યારે જે ગુજરાત સરકાર દ્વારા આવી તે નથી આપવામાં આવતી। નોકરી આપવાનો હેતુ અને તમને લૂંટવાનો હેતુ અલગ અલગ હોય છે, ત્યારે જાહેર ખબરમાં લેભાગુ ટોળકીએ છેતરવાના ઉદ્દેશથી જ લખાણ કર્યું છે તેવું ચોક્કસથી દેખાઈ આવે છે। સરકારી નોકરીઓમાં ફોર્મ ભરવાના ચોક્કસ નાણાં હોય છે, પણ લેવાની રીત અલગ અલગ હોય છે, બેંક દ્વારા પૈસા લેવામાં આવતા હોય છે। સરકારી હોદ્દાઓ જેવા નામે નોકરી આપવાની વાત જુઠ્ઠી જ હોય છે, ત્યારે પ્રામાણિકપણે નોકરીની જાહેર ખબરમાં વ્યક્તિએ ક્યાં કામ કરવાનું છે તે ઉલ્લેખિત હોય છે, આમાં તે નથી। કંપની સંસ્થાની વેબસાઇટ ગુજરાત સરકારની છે તેવા ગુમરાહ કરતા નામવાળી હોતી નથી, અને ધોરણ 10 અને 12 પાસના યુવકોને માર્કેટમાં શરૂઆતમાં 25,000ની નોકરી પણ મળતી નથી, તે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે। નોકરી માટે 300 રૂપિયા ભરતા પહેલા ગુજરાતના યુવાનો ચેતી જજો। તો નાણાં ભરવાનો વિકલ્પ પણ માત્ર ઓનલાઈન છે, જે શંકાસ્પદ છે, જેથી ચેતી જજો। ખાસ કરીને જ્યારે પણ સરકારી નોકરીઓ માટેના નાણાં ભરવાના હોય છે, ફોર્મના નાણાં ભરવાના હોય છે, તે કોઈપણ બેંકના ડ્રાફ્ટ દ્વારા ભરવાના હોય છે, અને ખાસ કરીને તેમાં SBI બેંક દ્વારા જ નાણાં ભરવાના રહેતા હોય છે। જ્યારે આવા ઓનલાઈન પૈસા ભરવાના છે એટલે કે આ ઠગબાજ ટોળકી છે, અને એક સાથે ઘણા બધા યુવાનોને છેતરવાનો આખો આ કારસો છે। 2500 જગ્યાઓ માટે આ જાહેર ખબર આપેલી છે જે ખોટી છે, અને સરકારે પણ આ વાતની પુષ્ટિ કરી છે। સરકારી નોકરીઓમાં ફોર્મ ભરવાના ચોક્કસ નાણાં હોય છે, આ પ્રકારે ઓનલાઈન પૈસા ભરવાના હોતા નથી। સરકારી હોદ્દાઓ જેવા નામે નોકરી આપવાની વાત જૂઠી છે। મહત્વની વાત એ છે કે ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે આજે જાહેર ખબર છપાઈ છે, અને ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે રમત કરતા આ ઠગબાજો છે। આપે સૌથી પહેલા ચેતી જવું જોઈએ કે આવા ઠગબાજો જે છે તે સરકારી નામના ભરતા નામો મૂકીને અને આ પ્રકારે જાહેર ખબર આપે છે। નોકરી માટે 300 રૂપિયા ભરતા પહેલા ગુજરાતના યુવાનો ચેતી જજો, કારણ કે તમને નોકરી તો નહીં મળે અને તમારા 300 રૂપિયા પણ જશે। ઇન્ટરવ્યુ ફોન પર લેવાની વાત છે જે વધુ શંકા પ્રેરે છે। આ પ્રકારની કોઈ જે પરિસ્થિતિ સરકારી નોકરીઓમાં હોતી નથી, અને નાણાં ભરવાનો જે વિકલ્પ છે તે પણ ખોટો લાગી રહ્યો છે। પત્ર વ્યવહાર બંધ રાખી તમામ વ્યવહાર ઈમેલથી કરવા જેવી વાત પણ સંપૂર્ણ શંકાસ્પદ છે। આ પ્રકારની લોભામણી જાહેરાતમાં ગુજરાતના યુવાનો ન ફસાય તે માટે ખાસ વીટીવી તમારી સમક્ષ એ આખી જે ઘટના છે તેને લઈને આવ્યું છે, અને આ ઘટનાને ઉજાગર કરવાનો હેતુ પણ એ જ છે કે તમે છેતરાવ નહીં। વેબસાઇટને 19 જુલાઈ 2020 ના રોજ શરૂ કરાઈ છે, એટલે તમે
જોઈ શકો છો। આ વેબસાઇટનું ડોમેન 19 જુલાઈ 2021 સુધી જ છે, એટલે કે માત્ર લોકોને છેતરવા પૂરતી જ આ વેબસાઇટ ઉભી કરવામાં આવી છે અને સરકારી વેબસાઇટ આ નથી। જે આ જાહેર ખબરમાં જે વેબસાઇટ આપવામાં આવી છે, આ વેબસાઇટને ગુજરાતમાં જ ચલાવવામાં આવે છે, એટલે કે ગુજરાતમાં જ છે આ ઠગબાજો। વેબસાઇટના ડોમેનને ગોડેડીમાંથી ખરીદાયું છે અને વેબસાઇટને 19 જુલાઈ 2020 રોજ જ શરૂ કરવામાં આવી છે, ત્યારે એક વર્ષ માટેની જ છે અને ડોમેન 19 જુલાઈ 2021 સુધીનું જ છે। જ્યારે કે સરકારી વેબસાઇટ હોય તેમાં આ પ્રકારે કોઈ એક વર્ષ સુધીની વેબસાઇટ રહેતી નથી અને આ સરકારી વેબસાઇટ પણ નથી। મહત્વની વાત એ છે કે આ વેબસાઇટને ગુજરાતમાંથી જ ચલાવવામાં આવી રહી છે। ત્યારે આપ સમજી જજો કે આ જે એડ આપવામાં આવી છે, આ જે જાહેર ખબર આપવામાં આવી છે, તે જાહેર ખબર તદ્દન ખોટી છે અને તેનાથી તમે છેતરાશો, તમને નોકરી તો મળશે નહીં અને તમારા જે ફોર્મના ભરેલા 300 રૂપિયા હશે તે પણ જશે। વીટીવી ન્યૂઝે સરકારના મહેસૂલને જાહેર ખબર વિશે પૂછ્યું હતું। મહેસૂલ વિભાગ કહે છે કે કોઈ ફરિયાદ કરશે તો અમે અમારો પક્ષ રાખીશું। તો આ વિશે અમારા દેવશી બારડ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દેવશી, સૌથી પહેલા તો આ પ્રકારની જ્યારે જાહેરાત આપવામાં આવે છે, મહત્વની વાત છે કે ન્યૂઝપેપરમાં આ પ્રકારની જાહેરાત આપવામાં આવે છે, ઘણા બધા ન્યૂઝપેપરમાં આ જાહેરાત આપવામાં આવી છે, ન્યૂઝપેપરમાં પણ કોઈ ચેક નથી કરતું કે આ પ્રકારની જાહેરાત જે આપવામાં આવી છે અને આખું જે તેનું રૂપ છે તે સરકારી જાહેરાત જેવું છે, એટલે કે લોકો સૌથી પહેલા છેતરાઈ જાય। ની અંદર જે પ્રકારની સેંકડો લોકોની નોકરી ગઈ છે, ઘણા લોકો બેકાર બન્યા છે અને નોકરીની શોધમાં છે, એ સમયે એક પ્રકારની જાહેરાત આવી છે। સરકારને ભરતી જાહેરાત, સરકારની જે ભરતીઓ આવતી હોય અથવા તો એવા પ્રકારની એક જાહેરાત છે જેની અંદર ડોમિન જે છે એ પણ સરકારી પ્રકારનું છે અને સાથે સાથે જે પ્રકારની ભરતીઓની જે જગ્યાની ભરતી કરવાની છે એ પણ સરકારની અંદર જે પ્રકારની ભરતી પોઝિશન હોય એવા પ્રકારની પોઝિશનની જાહેરાત આપવામાં આવી છે અને એ જાહેરાત અત્યારે વાયરલ થઈ રહી છે। સેંકડો લોકો એના અનુસંધાનમાં ક્વેરી કરી રહ્યા છે કે શું આ સરકાર, રાજ્ય સરકાર છે એ ભરતી કરી રહી છે, શું જુદા જુદા વિભાગો માટે ભરતી કરી રહી છે। ત્યારે વીટીવીએ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું આ રાજ્ય સરકારની છે, ત્યારે એક પ્રાત સામે આવી હતી કે રાજ્ય સરકારની એવી કોઈ ભરતી નથી। બીજી વસ્તુ એ સામે આવી હતી કે શું પ્રાઇવેટની છે, તો પ્રાઇવેટની અંદર પણ જે પ્રકારે આની અંદર એક પ્રકારનું નામ લખવામાં નથી આવ્યું, માત્ર ગુજરાતની જે પ્રકારની gujarat.co.in નામની વેબસાઇટ છે એ પ્રકારે જ એની અંદર એમાં જ એ પ્રકારનું કહેવાય કે ઓનલાઈન ભરતી કરવામાં આવશે, કોવિડના અનુસંધાનમાં માત્ર મેલથી ભરતી કરવામાં આવશે અને બદલામાં 300 રૂપિયા લેવાની વાત કરવામાં આવી છે। તો આ ભરતી દેખીતી રીતે ફરજી છે, એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। જે પ્રકારનું સરનામું આપવામાં આવ્યું છે એમાં કોઈ સરનામું ગાંધીનગરનું સેક્ટર 21, ગાંધીનગર તો ગાંધીનગરના સેક્ટર 21માં કયા ઘરમાં કયા ઓફિસની અંદર કઈ જગ્યાએ તો એ પણ ક્યાંય ક્લિયર નથી, માત્ર સેક્ટર 21 જ આપવામાં આવ્યું છે। મતલબ ક્લિયર છે કે આ જાહેર ખબર જે છે એ ક્યાંક ફરજીની નજીક છે અથવા તો ફરજી પણ હોઈ શકે છે। સાથે સાથે સરકારને વીટીએ પૂછ્યું કે શું તમારી જાહેરાત છે, તો એણે પણ ના પાડી। એનું કહેવું એવું, સરકારના મહેસૂલ વિભાગનું પણ કહેવું એવું હતું કે આવી કોઈ જાહેરાત હતી છે જ નહીં અને આવી કોઈ ફરિયાદ આવશે તો અમે કામ આગળથી એની ઉપર એક્શન લઈશું। બીજી વાત એ છે કે વીટીવીએ ગાંધીનગરમાં જે આ જગ્યાનું જે સરનામું આપવામાં આવ્યું છે એ સરનામાના અનુસંધાનમાં એની જો ફરિયાદ દાખલ થતી હોય અથવા તો એ પ્રકારની ક્વેરી આવતી હોય તો એ ગાંધીનગર પોલીસની અંદર આવતી હોય તો ગાંધીનગરના DYSP ત્યાંના જે છે એની સાથે પણ વાત કરી, એણે પણ કહ્યું કે આ પ્રકારની વસ્તુ અમારી પાસે કોઈ આવી નથી, પરંતુ અમને પ્રથમ દ્રષ્ટિએ એવું દેખાય છે કે આની અંદર કંઈક શંકા છે, તો અમે એક સ્થળની તપાસ પણ કરીશું કે એની અંદર ક્યાંક કોઈ પ્રકારની વસ્તુ થઈ છે કે નહીં। સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે બેરોજગાર જે છોકરાઓ મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર બન્યા છે એ બેરોજગારો પાસેથી સરકારની ભરતા ડોમિન અથવા સરકારના ભરતી અરજીઓ અથવા પદો ઉપરથી પૈસા ખંખેરવાનું એક કારસ્તાન હોય એવા પ્રકારના સ્પષ્ટ સંકેત અહીંયા દેખાઈ રહ્યા છે। હું તમને એ વેબસાઇટ પણ બતાવીશ, આ વેબસાઇટની અંદર સ્પષ્ટ રીતે તમે જોઈ રહ્યા છો કે ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસ અને એની અંદર લખેલું છે કે સીધી ભરતીની જાહેરાત, ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસ એટલે ભરતી રીતે સીધું તમને એવું લાગે કે આ જે જગ્યા છે સરકારે હોઈ શકે, કારણ કે ગુજરાત સરકાર એમ્પ્લોયમેન્ટ એવા પ્રકારનું સ્પષ્ટ રીતે કોઈ માણસને લાગી શકે એવા પ્રકારનું। બીજું એક વસ્તુ લખવામાં આવી છે કે કોવિડ ના અનુસંધાનમાં ઘેર બેઠા તમે ઇન્ટરવ્યુ આપી શકો છો, દરેક તાલુકાના દરેક જગ્યાએ ઇન્ટરવ્યુ લેવાના છે, કરાર આધારિત 11 માસની કરાર આધારિત 11 માસની ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે,
मतलब के सरकार जे प्रकार की भर्ती करती हो करार आधारित 11 मास की एवं स्पष्ट रीते अहीं लखवामां आव्युं छे एटले के सामान्य व्यक्ति रोज जे बेरोजगार अथवा तो नौकरी वांच्युं छे ए छेतराई जाए ए प्रकारना स्पष्ट रीते अहीं एने स्पष्ट रीते पेलू मथाड़ो बांध्यो छे त्यारबाद एनी अंदर व्यवसायिक व्यवसाय विकास अधिकारी एटले के सामान्य रीते आपणे तालुका विकास अधिकारी होय छे एवा प्रकारनी भर्ती पोजिशन उभी करवामां आवी छे कि व्यवसाय विकास अधिकारी एनी आ 108 जग्या अहीं बतावामां आवी छे। बीजी भर्तीनी अंदर व्यवसाय विकास अधिकारी जे छे मारी पासे आ कागळ छे आ कागळनी अंदर पण एक बीजी एक एनी ज सेम अरजी आपवामां आवी छे एनी अंदर व्यवसाय विकास अधिकारीनी 776 जग्या बतावामां आवी छे एमां पण 12 पास छे एमां पण 15,000 छे मतलब के कागळमां पण एक अलग रीते आपवामां आवी छे अने अहींया पण अलग रीते आपवामां आवी छे। ત્યારબાદ ગ્રાહક સેવા અધિકારી આપવામાં આવ્યું છે એમાં 52 જગ્યાઓ ગણવામાં આવી છે અને 12 પાસ અને 8,500 નો પગારની વાત કરવામાં આવી છે। અહીંયા એક બીજું કારણ છે એની અંદર 52 ને બદલે 252 ગણવામાં આવી છે એટલે કે આ ભરતીની અંદર ક્યાંક એવા પ્રકારનું ભળતું સરતું કરવાનો અથવા તો ફરજીવાળો કરવાનો પૂર્વત પ્રયત્ન થઈ ગયો છે। ગ્રાહક સેવા અધિકારી એટલે કે તાલુકા કક્ષાએ પણ એક ગ્રાહકના અનુસંધાનમાં ગ્રાહક અને સુરક્ષાના અનુસંધાનમાં અધિકારી હોય જ છે એના જેવું ભળતું નામ આપી દેવામાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી જે જિલ્લા વિકાસ અધિકારી હોય જ છે તો અહીંયા જિલ્લા અધિકારી નામ ભળતું સરતું આપવામાં આવ્યું છે અને સ્નાતક અને એનો 25,000 જેટલો મોટો પગાર બતાવવામાં આવ્યો છે। મતલબ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ભેરવાઈ જઈ શકે છે કે 25,000 માં જિલ્લા વિકાસ અધિકારી બની શકાય છે। જિલ્લા વિકાસ અધિકારીની પોઝિશન જ્યારે કે એટલે કે ડીડીઓ ની પોઝિશન સામાન્ય સંજોગોમાં હોય છે અહીંયા એ બતાવવામાં આવ્યું છે। કોમ્પ્યુટર ઓપરેટર બતાવવામાં આવ્યું છે એમાં 504 જે પ્રકારની જગ્યાઓ બતાવવામાં આવી છે અહીંયા જે છે 52 જગ્યા બતાવવામાં આવી છે। એ રીતે રાઇટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર પણ બતાવવામાં આવે છે એમાં પણ છે। મતલબ કે ટોટલ જગ્યાઓ જે છે એક અરજીની અંદર 2500 જેટલા લોકો બતાવવામાં આવ્યા છે ઓનલાઈન જે છે એ લગભગ 160 થી 200 જેટલા બતાવવામાં આવ્યું છે। મતલબ સાફ છે કે જે બેરોજગારો છે એને છેતરવાનો એક પ્રકારનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। જી 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 બિલકુલ દેવશી, આપ અમારી સાથે જોડાયેલા રહો તો આગળ પણ આપણે જાણીશું સાયબર એક્સપર્ટ પાસેથી કે કઈ રીતે આ પ્રકારે તમને જે ઉલ્લુ બનાવતા હોય તમારા પૈસા ખંખેરતા હોય તેમના પાસેથી કઈ રીતે બચી શકાય એક બ્રેક બાદ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો જે પ્રકારે સરકારી એડની ભરતી એડ જે આપવામાં આવી છે જાહેરાત આપવામાં આવી છે તેનાથી લોકો છેતરાઈ પણ રહ્યા છે। ઘણા બધા જે હાલમાં અમારી સાથે જોડાયેલા છે લોકો જે હાલમાં આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેમાંથી ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે એમણે આમાં ફોર્મ ભર્યું પણ છે એટલે કે લોકોએ આ જાહેરાત જોઈને ફોર્મ ભર્યું પણ છે। બ્યુરો ચીફ દેવશી પણ આપણી સાથે જોડાયેલા છે અને સાયબર એક્સપર્ટ સની વાઘેલા પણ આપણી સાથે જોડાયેલા છે। સની, મહત્વની વાત એ છે કે સરકારની વેબસાઇટ પ્રમાણેની જ કોપી વેબસાઇટ આમાં બનાવવામાં આવી છે પણ આમાં એક ભૂલ છે જે કદાચ તમે વધારે સારી રીતે કરી શકો કારણ કે www.gujarat.co.in એમાં ગુજરાતમાં પાછળ ES લગાડેલો છે। ક્યારે ગુજરાતની કોઈ પણ સરકારની જે વેબસાઇટ હોય તેમાં પાછળ ગુજરાત એવું નથી લખાયેલું હતું। એક તો સૌથી પહેલા હું કહેવા માંગીશ કે કોઈ બી ગવર્નમેન્ટની વેબસાઇટ તો એમાં .gov.in ક્યાં તો .nic.in રાઈટ, તમે કોઈ બી .co.in ડોમેન છે કે .in ડોમેન છે કે કોઈ બી એક ડોમેન છે આજે રાઈટ, જોબ્સ કરીને બી ડોમેન આવી ગયા છે અત્યારે, એટલે આવા કોઈ બી ડોમેન જો આવે અને તમે પેપરમાં વાંચો કે તમે ઓનલાઈન વાંચો તો એ બધા ડોમેન થી તમારે સાવચેત રહેવું કારણ કે આજે .co.in કે કોઈ બી ડોમેન છે આજે 300 રૂપિયામાં તમે કોઈ બી રજીસ્ટર કરી શકે છે અને કોઈ બી ડેવલપર છે એ વેબસાઇટની કોપી કરી અને મૂકી શકે છે। બીજી એક વસ્તુ છે કે તમે જયારે પેમેન્ટ ગેટવે ઉપર જાઓ છો અને પેમેન્ટ ગેટવે ઉપર તમે 300 રૂપિયાનું પેમેન્ટ કરો છો તો એ પેમેન્ટનો જે રેફરન્સ આઈડી છે એ પેમેન્ટ કયા પેમેન્ટ ગેટવે પરથી કર્યું છે ત્યાં પણ તમે ચેક કરો કારણ કે ગવર્મેન્ટ જે છે એના પોતાના ઓથોરાઇઝ પેમેન્ટ ગેટવે હોય છે। ગવર્મેન્ટ અત્યારે બીજા UPI છે કે બીજું કોઈ પણ છે તો ગવર્મેન્ટ એનું પોતાનું ગેટવે છે કે ત્યાંથી એને રૂટ કરે, તમને કોઈ થર્ડ પાર્ટી ગેટવે ઉપર કોઈ લઈ જાય છે તો તમે એનાથી વધારે ને વધારે સાવચેત રહો। અને ત્રીજી એક વસ્તુ છે કે લોકો રિપોર્ટ કરવાનું રાખો કારણ કે આજે VTV આ મુહિમ ઉપાડી છે અને હું દેખું છું કે અત્યારે ઘણા બધા લોકો રિપોર્ટ કરે છે પણ તમે પણ આવું કોઈ બી વેબસાઇટ છે કે જેને તમે ડાયરેક્ટલી માની ના લો, તમને એવું લાગે છે કે તમારી જોડે કોઈ ફ્રોડ થયું છે કે તમને જે પર્ટિક્યુલર વસ્તુ માટે તમે જે પૈસા ભર્યા છે એને એના એનો રિસ્પોન્સ નથી આવી રહ્યો તો તરત ને તરત સાયબર સેલ કે તરત ને તરત કોઈ બી નજીકના પોલીસ સ્ટેશનમાં તમે ઇન્ફોર્મ કરો રાઈટ, અને આ વેબસાઇટને તમે સર્ટ એટલે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા જે છે
એને પણ તમે રિપોર્ટ કરી શકો છો. એ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે, આવા કોઈ બી ટાઈપના ફ્રોડ કે આવા કોઈ બી ટાઈપનો અટેક કે કોઈ બી કઈ પણ વસ્તુ હોય તો એને તમે મેઇલ કરી શકો છો અને ડેફિનેટલી એના ઉપર એ તરફને તરફ નેશનલ લેવલ ઉપર એક્શન લેશે. જી જી સની, ખાસ કરીને જ્યારે કે આવી કોઈ પણ સરકારી ભરતી હોય તેમાં ખાસ કરીને એસબીઆઈ બેંકમાં જઈને અને પૈસા ભરવાના એ પ્રકારની એક પ્રક્રિયા હોય છે, આ પ્રકારે ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ઘણી બધી ઓછી વાર જોવા મળી છે. એટલે હવે શું છે કે લોકડાઉન અને સ્પેશિયલ હું એવું કહું છું ડિજિટલાઇઝેશન અને સ્પેશિયલી લોકડાઉન પછી હવે બધા લોકો ડિજિટલ પેમેન્ટ કરતા થઈ ગયા છે. એટલે ગવર્મેન્ટની ઘણી બધી એપ્લિકેશન્સમાં બી એ ડિજિટલ પેમેન્ટ અત્યારે એક્સેપ્ટ થઈ ગયા છે. પરંતુ જયારે પણ ગવર્મેન્ટની પોતાની વેબસાઇટમાં થાય તો એસબીઆઈ ની અંદર એ લોકો પોતાનો પેમેન્ટ ગેટવે આપે અને એ લોકો વ્હાઇટ લેવલ ગેટવે આપે. એટલે ગવર્મેન્ટનો લોગો હોય, તમને ખાલી તમને કોઈ પેટીએમ કે રેઝર પે કે પેયુ મની કે કોઈ બી એવા થર્ડ પાર્ટી ગેટવે પર લઈ જાય છે તો એવા ગેટવે તો અત્યારે એટલી ફ્રી સર્વિસીસ આપે છે. તમે 10 મિનિટમાં રજીસ્ટ્રેશન કરો, 5 મિનિટમાં તમને કોડ આપશે, ઇન્ટિગ્રેટ કરો અને યુ આર ગુડ ટુ ગો, રાઈટ? સો સાથે સાથે તમારે યસ એસબીઆઈ ની અંદર તો જવાનું કહે છે જ, પણ હવે કન્સિડરિંગ ધ લોકડાઉન ડિજિટલ સર્વિસીસ ને એ લોકો વધારે પ્રાધાન્ય આપે છે. પણ આવા કોઈ બી વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો તમે એનાથી બચી શકશો. પ્લસ તમને જે મેલ આવે, તમે કોઈ પેમેન્ટ કરો, તમને નોટિફિકેશનનો મેલ આવે તો એની અંદર ઓર્ગેનાઇઝેશનની ઇન્ફોર્મેશન હોય. એ ઓર્ગેનાઇઝેશનની ઇન્ફોર્મેશન કઈ ટાઈપની છે, એ પર્ટિક્યુલર રાઈટ છે કે રોંગ ઇન્ફોર્મેશન છે એ કરો. અને જો તમને એમાં કઈ ફિશી લાગે છે તો તમે સાયબર સેલને એ બધાને તો પછી કરી શકો છો, પણ એમાં એમના પેમેન્ટ ગેટવે વાળા તમને મેલમાં આપે છે કે આ ઈમેલ આઈડી પર તમને કોઈ બી ઇસ્યુ છે એના પર રિપોર્ટ કરો. તમે એના પર બી રિપોર્ટ કરી શકો છો કે પ્લીઝ મને વેરીફાઈ કરીને આપો કે આ સાચી વેબસાઇટ છે, ખોટી વેબસાઇટ છે, રાઈટ ગવર્મેન્ટની છે કે રોંગ ગવર્મેન્ટની છે. નહીં તમને આપશે અને હું માનું છું કે ઘણા બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થશે. જી 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 સની દેવસી, આપ બંને અમારી સાથે જોડાયેલા રહો. આગળ આપણે એ પણ જાણીશું કે ઘણા બધા લોકો હાલમાં કહી રહ્યા છે કે તેમણે પૈસા ભર્યા છે, કદાચ તેમના પૈસા પાછા મળી શકે કે કેમ, તે બાબતે પણ આપણે પ્રશ્ન પૂછીશું. અને હવે આ બાબતે સરકારે પણ સામે આવીને લોકોને કહેવું જોઈએ કે આ પ્રકારની કોઈ પણ જાહેરાત સરકારે કરી નથી, એ બાબતે પણ સરકાર શું કહી રહી છે એ જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જે રીતે વીટીવીએ મુહિમ ઉપાડી છે કે આ સરકારી ભરતીની જેવી ભરતી જે જાહેરાત છે તેનાથી આપ ચેતી જજો. બ્યુરો ચીફ દેવશી આપણી સાથે જોડાયેલા છે. દેવશી, મહત્વનો અને છેલ્લો સવાલ આપ ટૂંકમાં જવાબ આપજો કે જાહેરાત ખોટી છે એ કેવી રીતે ખબર પડે, આ પછી પણ જો આ પ્રકારની જાહેરાત આવે તો કેવી રીતે લોકો જોઈ શકે તેને? હજી મિથુન, ખોટી જાહેરાતના કેટલાક આમાં એ જે ખોટી વસ્તુ છે અહીંયા કેટલીક વસ્તુ સાબિત થાય છે. પહેલી વસ્તુ તો એ છે કે એને સંપર્ક નંબર આપ્યો છે. સૌથી પહેલી વાત કરીએ તો આ જાહેરાતની અંદર સૌથી મોટી વાત એણે એ કરી છે કે બધું જ ઓનલાઈન થશે. એટલે કે મતલબ કે તમારો ઇન્ટરવ્યુ બી ઓનલાઈન થશે, તમારે અમારા લોકેશન સુધી પહોંચવાનું નથી, તમારે ફોર્મ પણ ઓનલાઈન ભરવાનું છે, તમારી કોઈ ક્વેરી હશે એ બી ઓનલાઈન, પરીક્ષા પણ ઓનલાઈન લેસાશે, ત્યારબાદ જે કોલ લેટર આપવામાં આવશે એ બી ઓનલાઈન તમને પહોંચાડવામાં આવશે અને તમને ટ્રેનિંગ પણ ઓનલાઈન આપવામાં આવશે. એટલે કે જે એમ્પ્લોયર છે, એટલે કે જે લોકો નોકરી આપવા માંગે છે એ કોણ છે કોઈને ખબર નથી, અને એ એમ કહે છે કે હું તમને મળીને તમને ઓનલાઈન બધું આપીશ, એટલે એની ઉપર શંકા જાય છે. બીજી વસ્તુ કે એણે એવું કીધું નથી કે તમે રૂબરૂ તમને પ્રશ્ન થાય ત્યારે શું કરશો, તો એમાં એ મેલ આપેલું છે. સૌથી મોટી સવાલ એ છે કે જ્યારે એ પોતાની જે પૈસા ઉઘરાવવાની વાત કરે છે ત્યારે એ gujarat.gov.in ઉપર .co.in ઉપર જાય છે, અને જ્યારે તમને ફરિયાદની વાત કરવાની આવે ત્યારે એણે પોતાનું અલગ જ આઈડી બનાવી રાખ્યું છે. એટલે કે એ આઈડી એને પોતાનું ફરિયાદ માટેનું અલગ આઈડી છે, એ જીમેલનું છે, જેની અંદર કદાચ એ છે. સાથે સંપર્ક નંબરની વાત કરવામાં આવી તો સંપર્ક કયો છે, સંપર્ક માત્ર ને માત્ર અહીંયા ગાંધીનગર સેક્ટર 21 એટલું જ છે. ગાંધીનગર સેક્ટર 21 તો મોટી જગ્યા છે, ક્યાં ગામ, ક્યાં એરિયો, ક્યાં બિલ્ડિંગ અથવા કેવા પ્રકારની જગ્યા છે એ પણ આપવામાં નથી આવી. મતલબ કે સ્પષ્ટ રીતે એના સરનામોની અંદર પણ ગફલત છે. એની અંદર જે તમારે પત્ર વ્યવહાર કરવાનો છે અથવા તો ઓનલાઈન વ્યવહાર કરવાનો છે એ ઓનલાઈન વ્યવહારમાં પોતાનું આઈડી અલગ છે અને ફરિયાદનું આઈડી અલગ છે અથવા તો કઈ કોમ્યુનિકેશનનું આઈડી અલગ છે. તમામ વસ્તુ ઓનલાઈન થવાની છે, માત્ર પૈસા ભરવા માટેનું અલગ આઈડી બનાવવામાં આવ્યું છે, એટલે કે પૈસા પણ તમે અલગ આઈડીથી ભરી શકો. આમ તમામ વસ્તુ શંકાના દાયરામાં આવી જાય છે.
છે અને આ દાયરા શંકાને લીધે ઘણા બધા લોકો એટલે કે એવા ઘણા બધા સેંકડો યુવાનો હશે કે જેણે પૈસા ભરી દીધા હશે અને એના પૈસા જવાની પૂરી સંભાવના છે સાથે સરકાર અને જો સરકારને પોલીસ આની તપાસ કરશે તો આનાથી અંદરથી ઘણા બધી વસ્તુ બહાર આવશે કારણ કે એનું ડોમિન છે એ ડોમિન રજીસ્ટ્રેશનના નામે પણ આપણે એની ઉપર આગળ સાયબર એક્સપર્ટના માધ્યમથી એને સુધી પહોંચી શકીએ છીએ તો એમાં સરકાર જશે અથવા પોલીસ જશે તો ઘણા બધા ખુલાસા થવાની પૂરી સંભાવના છે જી 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 आभार देवशी आभार सनी माहिती आपवा बदल अने लोकोने जणावा बदल के आ जे वेबसाइट आपेली छे आ जाहरात मां ते पण खोटी छे जे जाहरात ज आखी खोटी छे अने तमे पण आ प्रकारनी जाहरात आवे त्यारे सौथी पहेला चेती जजो कारण के आ लोकोने तमारा मात्र 300 रुपया लेवाना होय छे अने लोकोने उल्लू बनाईने अने पछी ठगी लेवाना होय छे महत्वनी वात ए छे के आ प्रकारनी जाहरातो ज्यारे छापामां छपाय त्यारे छापता पहेला पण ध्यान राखवू जोईए अने सरकारे पण हवे तरत ज आवीने लोकोने कहेवू जोईए के आ जाहरात खोटी छे जना कारणे लोको छेतराय नहीं तो हवे जाणो वधु समाचारो भाविका साथे मने रजा